नमस्कार, शास्त्री स्वामी धर्मप्रसाद दास जी बीकॉम कॉलेज में आपनो हार्दिक स्वागत छे। आपणे एकमलक्षी अर्थशास्त्र भणी रह्या छे, तेमां एकम नंबर 3 मांगनी सापेक्षता, तेमां आपे अत्यार सुधी छे ए मांगनी सापेक्षतानो अर्थ अने साथे साथे मांगनी सापेक्षतानी व्याख्या आपणे जोई लीधी। आजे आपणे छे ए मांगनी मूल्य सापेक्षताना प्रकार छे ए भणवा जई रह्या छीए। वस्तुनी मांगनी मूल्य सापेक्षता जाणवा माटे किंमत फेरफार पहेला ग्राहकना कुल खर्च साथे किंमत फेरफार पछीनुं तेमनुं कुल खर्च सरखावामां आवे छे। मांगना आ नियम मुजब किंमत घटता खरीदी वधे छे, पण एथी एम चोक्कस न कही शकाय के ग्राहकनो कुल खर्च पण वधे छे। किंमत घटता खरीदी वधे त्यारे कुल खर्च वधी शके छे अथवा तो घटी शके छे अथवा स्थिर पण होई शके छे। आम कुल खर्चना वर्तन अंगे 3 आवश्यकता आपणी पासे छे। आथी आपणे आ पद्धतिमां मांगनी मूल्य सापेक्षतानी 3 कक्षाओ दर्शाववामां आवी छे। तेमां सौप्रथम आपणे एकम मूल्य सापेक्षता, पछी એકમથી વધુ મૂલ્ય સાપેક્ષતા અને એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ વિશે માહિતી મેળવવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર છે એ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા જાણવા માટે કિંમતમાં કેટલો ફેરફાર થાય તેના પહેલાં ગ્રાહકના કુલ ખર્ચ સાથે કિંમતમાં ફેરફાર પછીનો કુલ ખર્ચ સરખાવવામાં આવતો હોય છે। માંગનો આ નિયમ છે એ મુજબ જોવા જઈએ આપણે તો કિંમત ઘટતા ખરીદી વધે છે એવું આપણે કહી શકીએ, પણ એથી એમ ચોક્કસ ન કહી શકે ગ્રાહકનો કુલ ખર્ચ પણ વધે છે। કિંમત ઘટવાની સાથે ખરીદી વધી શકે છે, કુલ ખર્ચ પણ વધી શકે છે અથવા તો કુલ ખર્ચ ઘટી શકે છે યા તો પછી સ્થિર પણ રહી શકે છે। તો કુલ ખર્ચના વર્તન અંગે છે 3 આવશ્યકતા આપણે જોવાની છે। એમાં આપણે પ્રથમ જોવા જઈ રહ્યા છે જેને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ અથવા તો સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ પણ કહીએ છીએ। એમાં આપણે સૌ પ્રથમ જોશું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ। હવે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? તો કિંમત વધે કે ઘટે ગ્રાહકોનું વસ્તુ પરનું કુલ ખર્ચ સ્થિર રહેતું હોય તો વસ્તુની માંગ છે એ એકમ મૂલ્ય સાપેક્ષ છે એવું કહી શકાય અથવા તો સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે એમ પણ કહેવામાં આવે છે। કિંમત વધે કે ઘટે પણ સાથે સાથે શું થાય છે તો કે ગ્રાહકોનું વસ્તુ પરનો કુલ ખર્ચ સ્થિર રહેતું હોય એટલે એનો જે ટોટલ ખર્ચ છે એ શું થાય છે સ્થિર રહે છે। જો આવું થતું હોય તો વસ્તુની માંગ છે એ એકમ મૂલ્ય સાપેક્ષ છે તેમ આપણે કહી શકીએ છીએ। એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવા પ્રયત્ન કરીશું। કઈ વસ્તુની કિંમત 3 રૂપિયા છે, માંગના એકમોની વાત કરીએ એટલે કે યુનિટની વાત કરીએ તો 30 એકમો છે, કુલ ખર્ચ કેટલો થાય છે તો કે ભાઈ એનો વસ્તુને બનાવવા માટેનો કુલ ખર્ચ છે 90 રૂપિયા છે। હવે વસ્તુની કિંમતમાં આપણે ઘટાડો કરીએ છીએ એટલે કે 2 રૂપિયા વસ્તુની કિંમત રાખીએ અને સાથે સાથે માંગના એકમોમાં વધારો થાય કે 45 એકમ થાય, તમે અહીં જોઈ શકો છો કુલ ખર્ચ છે એ 90 રૂપિયા જ છે। એટલે આ ઉદાહરણમાં કિંમત ઘટતા માંગ વિસ્તાર પામે છે પણ કુલ ખર્ચ બદલાતો નથી, એટલે આપણે એવું કહી શકીએ કે આ માંગ છે એ સૌ પ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ છે અથવા તો એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે। અહીં આપણે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે કુલ ખર્ચ છે એનો એ રહેવો જોઈએ, તેમાં વધારો કે ઘટાડો થતો નથી, માટે આપણે એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે એ કહી શકીએ છીએ। બરાબર, વસ્તુની કિંમત વધે કે ઘટે પણ કુલ ખર્ચ જો સ્થિર રહેતો હોય તેને આપણે છે એ એકમ મૂલ્ય સાપેક્ષ માંગ કહીએ છીએ। બીજો આવે છે એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ। માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારમાં આપણે બીજો પ્રકાર જોઈએ છે એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ। કિંમત વધતા ગ્રાહકોનો કુલ ખર્ચ ઘટે અને કિંમત વધતા ગ્રાહકોનો કુલ ખર્ચ વધે ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમથી વધુ છે તેમ કહી શકાય। શું કામ એવું કહી શકાય? તો જો અહીંયા તમે જોઈ શકો છો કિંમત 3 રૂપિયા હોય કોઈ વસ્તુની તો માંગના એકમો છે એ 30 એકમો છે, તો કુલ ખર્ચ કેટલો થયો તો કે ભાઈ 3×9 એટલે કે 90 રૂપિયા જેટલો કુલ ખર્ચ થાય છે। હવે કિંમતમાં ઘટાડો આવે છે,
પણ માંગમાં છે એ વધારો થાય છે. જો તમે જોઈ શકો કિંમત 2 રૂપિયા કરો તો માંગના એકમો જે છે એ 50 થઈ ગયા, તો 50 × 100 એટલે એકમો વધવાની સાથે શું થયું તો કે ભાઈ કુલ ખર્ચમાં પણ વધારો થયો છે. એટલે અહીં કહી શકાય કે કિંમત ઘટતા ખરીદી વધે છે અને ખરીદીનો વધારો વધુ હોવાથી કુલ ખર્ચ પણ વધે છે. તો તમે અહીં સમજી શકો છો કિંમત વધતા ગ્રાહકનો કુલ ખર્ચ છે એ ઘટે અને કિંમત ઘટતા ગ્રાહકોનો કુલ ખર્ચ વધે ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ એકમથી વધુ છે એમ કહી શકીએ. એટલે કાં તો કિંમતમાં વધારો થાય કાં ઘટાડો થાય અને એની સાથે શું થાય છે કુલ ખર્ચ વધે છે, ગ્રાહકોનો કુલ ખર્ચ વધે. કુલ ખર્ચની સાથે આપણે એવું કહી શકીએ કે જે માંગ છે એ માંગની મૂલ્ય સાપેક્ષતા એકમ કરતાં વધુ છે. શું કામ એવું કહ્યું તો આપણે અગાઉ વાત કરી એમ જ કે 3 રૂપિયાના ભાગે છે એ 30 એકમ બનાવવામાં આવે તો કુલ ખર્ચ 90 રૂપિયા થાય છે, પણ એ જ વસ્તુની કિંમત ઘટાડો કરવામાં આવે 2 રૂપિયા કરવામાં આવે અને 50 એકમોની માંગ છે તો કુલ ખર્ચ વધે છે. એટલે કિંમત ઘટવાની સાથે સાથે શું થાય છે તો ખરીદીનો વધારો વધુ થાય છે એટલે કુલ ખર્ચ પણ વધે છે. માટે આપણે આવી માંગને એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ કહી શકીએ. ત્રીજો પ્રકાર જોઈએ આપણે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારમાં ત્રીજો પ્રકાર એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. હવે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું તો કે ભાઈ કિંમત વધતા ગ્રાહકનો કુલ ખર્ચ અને કિંમત ઘટતા કુલ ખર્ચ ઘટે. જો આ કન્ડિશન પડાતી હોય તો આપણે એવું કહી શકીએ કે વસ્તુની માંગ એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ છે. કિંમત વધતા ગ્રાહકનો કુલ ખર્ચ અને કિંમત ઘટતા કુલ ખર્ચ ઘટે તો વસ્તુની માંગ છે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ છે તેવું આપણે કહી શકીએ. જોઈએ ઉદાહરણ દ્વારા. 3 રૂપિયાની કિંમતની કોઈ વસ્તુ છે એની માંગ છે એ 30 એકમો છે, તો અહીં તમે જોઈ શકો કુલ ખર્ચ કેટલો થયો તો કે ભાઈ 90 રૂપિયા થયો. એક એકમ લેખે 30 એકમ બનાવવા બેસો 3 રૂપિયાની કિંમતના લેખે તો 90 રૂપિયા કુલ ખર્ચ થાય છે. હવે કિંમત ઘટે છે એટલે કે માનો કે 2 રૂપિયા કરી નાખીએ અને એકમો એની સાથે વધે છે, એકમોની માંગમાં વધારો થયો તો 40 એકમો બને છે, તો 40 × 80 એટલે કે 80 રૂપિયા કુલ ખર્ચ થાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કિંમત ઘટતા ખરીદી વધે છે ખરી, પણ ખરીદીનો વધારો ઓછો હોવાને લીધે કુલ ખર્ચ છે એ ઘટી જાય છે. તો આ પ્રકારની માંગને આપણે એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ કહી શકીએ. તો આશા રાખીએ વિદ્યાર્થી મિત્રો તમને 3 પ્રકાર છે એ સમજાણા હશે. આગળ જોઈએ આમાં આપણે આ 3 બાબતો પરથી સ્પષ્ટ કહી શકીએ, આ પદ્ધતિ પરથી સ્પષ્ટ કહી શકીએ કિંમતમાં ફેરફારની કુલ ખર્ચ પર પડતી અસર અને માંગ ફેરફારની કુલ ખર્ચ પર પડતી અસર એ બંનેની તુલના થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કુલ ખર્ચ બરાબર કિંમત વિના માંગનું પ્રમાણ. કિંમતનો ઘટાડો કુલ ખર્ચ ઘટાડે છે, કિંમતમાં ઘટાડો થશે તો કુલ ખર્ચ ઘટાડે છે. જ્યારે માંગનો વધારો થાય છે, જ્યારે એકમો વધુ મંગાય છે ત્યારે કુલ ખર્ચ વધે છે. જો બંનેની કુલ ખર્ચ પર પડતી અસર સરખી પ્રબળ હોય તો કુલ ખર્ચ છે એ સ્થિર થઈ જશે અથવા તો સ્થિર રહેશે. જો માંગના વધારાની અસર ઓછી પ્રબળ હશે તો કુલ ખર્ચ ઘટશે અને માંગના વધારાની અસર વધુ પ્રબળ હશે તો કુલ ખર્ચ વધે છે. કુલ ખર્ચની મદદથી જાણી શકાય કે માંગ વધુ મૂલ્ય સાપેક્ષ છે કે ઓછી, પણ માંગની મૂલ્ય સાપેક્ષતાનો ચોક્કસ આંક છે એ જાણી શકાતો નથી. ફક્ત ને ફક્ત વધુ છે કે ઓછી એ આપણે છે એ જાણી શકીએ છીએ. જ્યારે ટકાવારીના ફેરફારની પદ્ધતિ છે એ ખૂબી એ છે કે એની મદદથી આપણે છે એ મૂલ્ય સાપેક્ષતાનો ચોક્કસ આંક મેળવી શકીએ છીએ, એટલે કે આંકડાની અંદર આપણે છે એ મેળવી શકીએ છીએ. આ પદ્ધતિમાં કિંમતના ટકાવારી ફેરફાર સાથે માંગના ટકાવારી ફેરફારની તુલના કરવામાં આવે છે અને એને આપણે છે એ શાબ્દિક સૂત્ર સ્વરૂપે જોવું હોય તો આપણે આ જોઈ શકીએ છીએ. અહીં આપણે જોઈ શકીએ કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર શું લઈ શકીએ તો કે ભાઈ માંગનો ટકાવારી ફેરફારના છેદમાં કિંમતનો ટકાવારી ફેરફાર લઈએ છીએ. એટલે માંગનો ટકાવારીનો ફેરફાર અને છેદમાં કિંમતનો ટકાવારીનો ફેરફાર જો આપણે આ બંનેનો
गुणोत्तर लई लीए तो आपने शूँ मळे छे मांगनी मूल्य सापेक्षता छे ए पर्संटेजमां मळशे अथवा तो छे ए आंकड़ामां मळे छे। जो आने आपणे संज्ञा स्वरूपे लखवुं होय तो आपणे छे ए डिमांड टी मतलब डिमांड तो डेल्टा डी ना छेदमां डी बराबर એટલે માંગનો ટકાવારી ફેરફાર બતાવે છે। ડેલ્ટા તમને શું અહીં બતાવે છે તો કે ભાઈ એ તફાવત બતાવે છે અથવા તો ફેરફાર તમે એને કહી શકો। છેદમાં આપણે શું લઈ શકીએ તો કે ભાઈ ભાંગા ડીપી ડેલ પી અપોન પી લખી શકીએ છીએ। હવે તમે જે એ ગણિતના નિયમથી પરિચિત છો આ ડેલ પી અપોન પી વાળો ભાગ છે એ ભાગાકારમાં એટલે કે ખરેખર નીચે છે તો છેદનો છેદ ક્યાં હોય જશે અંશમાં તો ડેલ્ટા ડી અપોન ડી ગુણ્યા પી અપોન ડેલ્ટા પી લખી શકીએ છીએ। એટલે આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા ડીના છેદમાં ડી ગુણ્યા પીના છેદમાં ડેલ્ટા પી આપણે લખી શકીએ છીએ। હવે ડેલ્ટા ડેલ્ટાવાળી પદ છે એને આપણે છે એક બાજુ લઈ લઈએ એટલે કે ડેલ્ટા ડીના છેદમાં ડેલ્ટા પી એટલે કે કિંમતમાં થતો ફેરફાર અને માંગમાં થતો ફેરફાર એ બંનેનો ગુણોત્તર લઈએ એને ગુણ્યા છે એ પી અપોન ડી આપણે લખી શકીએ છીએ। એટલે અહીં શું બતાવે છે ડી તો કે ભાઈ મૂળ માર્ગ બતાવે છે અથવા તો મૂળ માંગ બતાવે છે। પી છે એ મૂળ કિંમત એટલે કે પ્રાઇસ બતાવે છે। ડેલ ટી એટલે માંગમાં ફેરફાર બતાવે છે ડિમાન્ડમાં જે ફેરફાર થાય છે તે બતાવે છે અને ડેલ પી શું બતાવે છે તો કે ભાઈ કિંમતમાં થતો ફેરફાર આપણને દર્શાવે છે। તો આ વિદ્યાર્થી મિત્રો શું થયું તો કે ભાઈ આ એનું સાંકેતિક સ્વરૂપ થયું અથવા તો સૂત્ર સ્વરૂપ આપણે કહી શકીએ છીએ। વધુ એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કે ભાઈ આપણે છે એ આની જ વસ્તુ છે એને હવે એક ઉદાહરણ દ્વારા છે એ સમજવાનો પ્રયત્ન કરશું। ધારો કે સફરજનની ડઝન દીઠ એક ડઝનની અંદર 12 નંગ આવે તો ડઝન દીઠ કિંમત 4 રૂપિયા છે ત્યારે કુલ માંગ છે એ 16 ડઝનની છે। સમજો અહીંયા તો કે ભાઈ ધારો કે સફરજનની ડઝન દીઠ કિંમત 4 રૂપિયા અને કુલ 16 ડઝન જેટલી છે એ માંગ છે। જ્યારે ડઝન દીઠ કિંમત 6 રૂપિયા થાય ત્યારે માંગમાં ઘટાડો એટલે કે 12 ડઝન થઈ જાય છે। 16માંથી કેવી થઈ ગઈ તો કે ભાઈ 12 થઈ ગઈ। આ પરિસ્થિતિમાં સૂત્રની મદદથી આપણે સફરજનની માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ શોધી શકીએ છીએ। તો આપણે જાણીએ છીએ એમ તો કે હમણાં જ આપણે ફોર્મ્યુલા જોયું ડેલ્ટા ડીના છેદમાં ડેલ્ટા પી ગુણ્યા પીના છેદમાં ડેલ્ટા ડી। તો ડેલ્ટા ડી શું છે તો કે ભાઈ કિંમત કેટલી હતી તો કે ભાઈ 4 રૂપિયા। ડેલ્ટા પી કેટલી છે તો કે ભાઈ કિંમતમાં કેટલો ફેરફાર થયો 2 રૂપિયાનો એટલે 4 ના છેદમાં 2। ટોટલ છે એ પ્રાઇસ કેટલી હતી તો કે ભાઈ 4 ના છેદમાં આપણે કેટલા લઈએ છીએ તો કે ભાઈ 16 છે એ લઈએ છીએ। એટલે આનું તમે સાદુરૂપ આપશો તો શું આવે 2 ના છેદમાં 4 અને 2 ના છેદમાં 4 એટલે શું તો કે ભાઈ એના તમે છેદ ઉડાડો એટલે 1 ના છેદમાં 2 છે એ આવે છે। તો અહીં આપણે કહી શકીએ કે સફરજનની જે માંગ છે જે માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ 1/3 જેટલી થઈ જશે એટલે કે 1/2 થઈ જશે। એટલે કે સફરજનની માંગની મૂલ્ય સાપેક્ષતા છે એ એકમ કરતાં ઓછી છે। આ પદ્ધતિમાં માંગની મૂલ્ય સાપેક્ષતા એકમથી ઓછી હોય તો માંગ છે એ મૂલ્ય અનપેક્ષ કહેવાય છે। એકમ કરતાં ઓછી માંગ હોય ત્યારે શું કહી શકાય મૂલ્ય અનપેક્ષ કહેવામાં આવે છે। માંગની મૂલ્ય સાપેક્ષતા એકમથી વધુ હોય તો માંગ છે એ મૂલ્ય સાપેક્ષ કહેવાય એટલે એકમ કરતાં વધુ માંગ હોય તો તેવી માંગને મૂલ્ય સાપેક્ષ કહેવામાં આવે છે। આ ઉપરાંત માંગની મૂલ્ય સાપેક્ષતાની છેડાની બે સ્થિતિઓની પણ કલ્પના કરી શકાય। કઈ કઈ તો કે ભાઈ કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય જાણજો અહીંયા કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય જો માંગનું પ્રમાણ યથાવત રહેતું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક છે એ 0 છે। તમે સમજી શકો છો કિંમતમાં ગમે એટલો ફેરફાર થાય વધે કે ઘટે પણ માંગનું પ્રમાણ યથાવત રહેતું હોય તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક છે એ કેવો થઈ જાય 0। દાખલા તરીકે આપણે અહીંયા છે એ પેટ્રોલનું એક્ઝામ્પલ લઈ શકીએ। પેટ્રોલની કિંમતમાં છે એ ગમે એટલો વધારો કે ઘટાડો થાય પણ એની માંગ છે એ યથાવત રહે છે। શું કામ તો કે ભાઈ જે વ્હીકલો ચાલવાના છે એ તો ચાલશે જ બરાબર તો એ સંદર્ભમાં આપણે કહી શકીએ કે મૂલ્ય સાપેક્ષતાનો આંક છે એ કેવો થઈ જશે 0 હોય છે।
અને ત્યારે માંગ છે એ સંપૂર્ણ મૂલ્ય અનપેક્સ કહેવામાં આવે છે. માંગ છે કેવી રીતે જશે? સંપૂર્ણ મૂલ્ય અનપેક્સ, એને મૂલ્ય સાથે કશું લેવા દેવા છે નહીં. એમાં ફેરફાર થશે તો પણ છે એ માંગની અંદર છે કોઈ ફેરફાર થશે નહીં. એટલે આપણે એમ કહી શકીએ કિંમતમાં નજીવા ફેરફારના પરિણામે માંગમાં અમર્યાદિત ફેરફાર થાય તો માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક છે એ અમાપ કે અનંત હોય છે, અને ત્યારે માંગ છે સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ કહેવામાં આવે છે. એટલે કે કિંમતમાં નજીવો એવો ફેરફાર થાય, પરિણામે અમર્યાદિત ફેરફાર થાય છે માંગમાં, ત્યારે આવી માંગની આપણે છે મૂલ્ય સાપેક્ષતાનો અંક છે અમાપ અથવા તો અનંત કહી શકાય, અને ત્યારે માંગ છે કેવી બની જશે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને છે એ માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર સમજાણાશે, અને આપણે છે એને બહુ વ્યવસ્થિત ઉદાહરણ સાથે છે એ સમજેલા છીએ. તો આશા રાખી કે તમને સમજાણું છે. હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. ધન્યવાદ.